નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જે બ્રિજ બ્રિજ કોર્સ છે તેની અંદર આજના વિડીયોમાં આપણે ભાગ પાંચ જેની અંદર પ્રશ્ન નંબર ચુમ્માલીસ થી લઈને ત્રેપન જે પ્રશ્નો આપેલા છે તેની અંદર કેવા કેવા જવાબો લખી શકાય તેના વિશે માહિતી મેળવીશું મેળવીશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી તમને મારા આગળના તમામ વિડીયો સરળતાથી મળી રહે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ તમારા મિત્ર ના જન્મ દિવસે તેના ઘરની સજાવટ માટે તમે શું શું કરશો આવતા અઠવાડિયે મારા મિત્ર જિયાનો જન્મ દિવસ છે તેની ઉજવણી માટે તેના ઘરના હોલમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે આ હોલ ને શણગારવાની જવાબદારી કરીને અલગ અલગ ડિઝાઇનમાં દિવાલ પર લગાવ્યા કેટલીક રિબિન વડે ડિઝાઇન તૈયાર કરી હેપી બર્થડે લખેલું તોરણ લગાવ્યું કેટલાક ફોટોગ્રાફ્સ પણ દિવાલ પર લગાવીને હોલ સરસ રીતે શણગારવામાં આવ્યો પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર તમે સાધનો જોયા છે મે તબલા વાસળી હાર્મોનિયમ મંજીરા ગીટાર સિતાર તેમજ ઢોલક જેવા સંગીતના સાધનો જોયા છે બીજો પ્રશ્ન વાસળી ફાંકડી વગાડતો વાક્યમાં ફાંકડી શબ્દ નો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો વાસળી સુંદર વગાડતો પ્રશ્ન કૂદવા લાગી હશે એમ થયું હશે કે હવે આપણને પણ માછીમારનું સંગીત સાંભળવા મળશે તેથી ઝાડમાં નાચવા કૂદવા લાગી હશે ત્યાર પછી માછીમારે માછલીઓને પાણી પાછી પાણીમાં નાખીને યોગ્ય કર્યું તમે શું કરો ના કારણ કે માછીમાર નો વ્યવસાય જ માછલી પકડવાનો છે હું હોય તો માછલીઓને લઈને બજારમાં વેચવા લઈ જાત ત્યાર પછી ફકરાને યોગ્ય શીર્ષક આપો આ ફકરાને વાસળી વાળો માછીમાર શીર્ષક આપી શકાય પ્રશ્ન નંબર છેતાલીસ અહી આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી વિડીયો જુઓ અને તેને આધારે આઠ દસ વાક્યો લખો અહીં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે મિત્રો અને એને જોવાનો છે ત્યાર પછી તેના આધારે આપણે વાક્ય બનાવીશું આ વિડિયોમાં અતુલ્ય ભારતને દર્શાવવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિથી દુનિયાના લોકો તેમજ ભારતના નાગરિકોને પરિચિત કરવામાં આવ્યા છે ભારતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો ધાર્મિક મંદિરો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળો દર્શાવવામાં આવ્યા છે સાથે સાથે સારે જહા અચ્છા હિન્દુસ્તાન હમારા આ ગીત પણ વાગી રહ્યું છે ભારતની વિવિધતા સભર સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી છે પ્રશ્ન નંબર સુડતાલીસ દેશભક્ત નાટક ને વાર્તા સ્વરૂપે લખો વિદ્યાર્થી મિત્રો બાજુ દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે રાજા એ પોતાના અનાજ ના અને ધન ના ભંડારો ખુલ્લા મૂકી દીધા હતા તે હવે ખૂટી ગયા છે પણ લોકોના પેટ નો ખાડો હજી સુધી પુરાયો નથી આવા સમયે રાજા વિશળદેવને કચ્છના સા સોદાગર ઝગડુસાની મદદ લેવાનો વિચાર આવે છે ઝગડુસા પાટણના દરબારમાં આવે છે ત્યારે રાજા પોતે તેમનું સ્વાગત કરે છે અને પોતાના રાજ્ય પર આવી પડેલી આફતની વાત કરે છે અને ઝગડુસાને મદદ કરવા વિનંતી કરે છે ઝગડુસા પાસે પાટણમાં ચાલીસ જેટલી અનાજની વખારો હતી તેમાંથી અનાજ રાજા માંગે છે ત્યારે ઝગડુસા કહે છે કે તેમાંનું અનાજ મારું નથી તેનો માલિક કોણ છે તેની નોંધ તાંબાના પત્રા પર લખાણ કરીને વખારમાં લટકાવેલ છે તે તાંબા મંગાવીને વાંચવામાં આવતા આ તમામ અનાજના માલિક દેશના ભૂખે મળતા ગરીબ લોકોને બતાવવામાં આવ્યા છે આ સાંભળી રાજા ખુશ થાય છે પછી લોકો રાજા અને ઝગડુસાનો જય જયકાર કરે છે પ્રશ્ન નંબર અડતાલીસ नीचे આપેલા સામાસિક પદોમાંથી દ્વંદ્વ દ્વિગુ અને મધ્યમપદ લોપી સમાસ ઓળખાવો આજકાલ દ્વંદ્વ સમાસ હાથ રૂમાલ દ્વંદ્વ સમાસ ચોમાસુ મધ્યમપદ લોપી સમાસ अन्नपाणी દ્વંદ્વ સમાસ નવરંગ દ્વિગુ સમાસ સિંહાસન મધ્યમપદ લોપી સમાસ મોજશોખ દ્વંદ્વ સમાસ ત્રિશુલ દ્વિગુ સમાસ રાજમહેલ મધ્યમ પદ લોપી સમાસ શાકભાજી દ્વંદ્વ સમાસ પંચનાદ દ્વિગુ સમાસ પ્રમાણપત્ર લોપી સમાસ પ્રશ્ન નંબર ઓગણપચાસ નીચે આપેલી અધૂરી વાર્તા પૂરી કરો અહીં આપણે કાલ્પનિક રીતે વાર્તા પૂરી કરવાની છે રામપુર નામે એક ગામ હતું તે ગામ નદી કિનારે વસેલું હતું ત્યાં ચંદનદાસ નામનો એક પ્રામાણિક વેપારી રહેતો હતો ગામમાં અન્ય કોઈ વેપારી ન હોવાથી ચંદનદાસનો નો વેપાર સારી રીતે ચાલતો હતો એક વખત ગામમાં ડાકુઓ લૂંટ ચલાવવા માટે આવે છે આખા ગામ ને લૂંટ્યા બાદ ચંદનદાસ પાસે આવે છે એક ડાકુએ પૂછ્યો તારી પાસે કેટલું ધન છે ત્યારે ચંદનદાસે પ્રમાણિકતાથી જે કઈ હતું તે બધું ધન આપી દીધું ડાકુઓ તે ધન લઈને જતા રહ્યા અહીં ચંદનદાસ પાસે હવે કઈ બચ્યું નહીં આથી ચંદનદાસ હવે વેપાર છોડીને આવેલા આશ્રમમાં રહીને તરીકે જીવન ગાળવાનું નક્કી કરે છે પ્રશ્ન નંબર પચાસ આપેલા વિકલ્પો માંથી અલંકાર માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું મીના મુખ ચંદ્ર જેવું સુંદર છે ઉપમા અલંકાર બીજું વા વાયા ને વાદળ ઉમટ્યા વર્ણનો પ્રાસ અલંકાર ત્યાર પછી દમયંતી નું મુખ ચંદ્ર સુંદર છે ઉપમા અલંકાર ઘઉંની ફસલ સોના જેવી થઈ ગઈ ઉપમા અલંકાર બપોર એક મોટું શિકારી કૂતરું છે રૂપક અલંકાર કામીની કોકીલા કેલી કુજન કરે વર્ણનનો પ્રાસ અલંકાર પ્રશ્ન નંબર એકાવન નીચે આપેલા અલંકારોના એક એક ઉદાહરણ વર્ણનોપ્રાસ અલંકાર કાળા કરમ નો કાળો મોહન કાળુ એનું નામ પ્રશ્ન નંબર બાવન પધ્ય નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોંધપોથી માં લખો અહીં આપણને કાવ્ય આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પેલો પ્રશ્ન ખેડૂતને શા માટે આનંદ થાય છે ખેતરમાં જોઈને ખેડૂતને આનંદ થાય છે ઋતુમાં શું શું કરવામાં આવે છે વર્ષા ઋતુમાં વાવણી નીંદણ કાપણી વગેરે કરવામાં આવે છે ત્યાર પછી ધરતી માંથી મહેક કેમ આવે છે ધરતી માંથી વરસાદ વરસતા માટીની મહેક આવે છે ત્યાર પછી ભેળી તે મહેનતના પંક્તિનો અર્થ સમજાવો સાથે મળીને કરેલી મહેનત નું ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર ત્રેપન પચાસ શબ્દો નો ઉપયોગ કરીને એક ફકરો લખો એક શબ્દ બીજી વાર ઉપયોગમાં લેવો નહીં ચોમાસામાં આકાશ કાળા ઘનઘોર વાદળોથી છવાઈ જાય છે વીજળીના ચમકારા થાય છે અચાનક ધોધમાર વરસાદ વરસવા લાગ્યો ખેડૂતે બહાર બાંધેલો બળદો પલળવા લાગ્યા ખેતરોમાં પાણી ભરાવા માંડ્યું લોકો પૂરથી બચવા માટે ઘર તરફ દોડવા લાગ્યા પણ રસ્તો આખો પાણીથી જ ભરાયેલો હતો તેથી બધા ત્યાં જ રોકાયા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ભાગ પાંચ તેના પ્રશ્નના જવાબો પૂરા થાય છે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવજો ફરી મળીશું ત્યાં સુધી આવજો